વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મારી સાથે મુકુંદભાઈ પંડ્યા જોડાયા છે. મુકુંદભાઈ, આગળ વધતા પ્રથમ છ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવી દઈએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળ ની અંદર ભ્રમણ કરતા નવે નવ ગ્રહો દરેક રાશિ ઉપર કઈ રીતે અસર કરે છે. પ્રથમ જાણીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ, આવા મેષ રાશિના જાતકો માટે પારિવારિક સમસ્યાઓનું આજના દિવસની અંદર તમે સમાધાન મેળવી શકશો. આજના દિવસની અંદર ખાસ કરી ઘર, જમીન અને મકાન અને વાહન એના સુંદર મજાના યોગો આજે તમારે બની રહ્યા છે, એટલે આજે પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળી શકશે અને તમને સારો લાભ મળી શકશે. આમ પણ કીધેલું છે સૌનો સાથ સૌનો વિકાસ, એટલે આજના દિવસમાં તમને દરેક પ્રકારનો સહયોગ મળતો જણાશે અને સહયોગ દ્વારા તમે સારો એવો લાભ પણ મેળવી શકશો. ને હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ વ ઉ, જેનો સ્વામી બને છે શુક્ર, આવા વૃષભ રાશિના જાતકો માટે આવકનું પ્રમાણ વધતું જણાશે. આવકનું પ્રમાણ વધતા તમારું મન છે થોડું પ્રફુલ્લિત રહેતું જણાશે. ખાસ કરીને કામકાજની અંદર ફાયદો મળતો જણાય અને જે વ્યક્તિને વર્કમાં ફાયદો રહે એનું મન હંમેશાને માટે પ્રફુલ્લિત રહેતું હોય છે. એટલા માટે આજના દિવસમાં કોઈ પણ શુભ સમાચાર તમને મળી શકે છે ને આજનો દિવસ તમારા માટે ઉત્તમ અને લાભદાયી રહેતો જણાશે. હવે વાત કરીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિના અક્ષર છે ક છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ, આવા મિથુન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર દરેક પ્રકારના કાર્યને સિદ્ધ કરવા માટે સારો સમય નથી, એટલે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું તમારા માટે હિતાવહ છે. જીવન સાથીનો સહયોગ તમને મળતો જણાશે. મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળતું જણાય. રવિવારનો દિવસ છે, હરવા ફરવાનો દિવસ છે, પરિવાર સાથે બહાર જવાનું આયોજન કરો, અવશ્ય તમને લાભ મળશે, મનની પ્રફુલ્લિકતા મળશે. અને આમ પણ એવું કીધેલું છે કે જીવનની અંદર એક દિવસ, સપ્તાહમાં એક દિવસ તમે તમારા પરિવાર સાથે આનંદ પ્રમોદની અંદર ગાળો તો તમને લાભ મળતો જણાય. જ્યારે જમવા માટે બેસો ત્યારે મોબાઈલનો યુઝ ન કરો, ટીવીનો યુઝ ન કરો, અને અવશ્ય તમે જો ત્યારે જમવામાં ધ્યાન કેન્દ્રિત કરો તો નેગેટિવ ઉર્જા ન આવે અને સારો લાભ મળી શકે. એમ રવિવારનો દિવસ છે આજે, પરિવાર સાથે ગાળો, મિથુન રાશિને ફાયદો મળતો જણાશે. દર્શક મિત્રો, કર્ક રાશિની આપણે વાત કરીએ. પહેલા પહેલા આજે જે લોકોનો જન્મ દિવસ છે એ લોકો માટે આજે ખાસ ઉપાય જણાવી દો. આજથી નવી શરૂઆત કરેલી છે. જે લોકોનો જન્મ દિવસ છે એવા લોકોએ આજે શિવલિંગ ઉપર બાર, ખાસ કરીને શિવલિંગ ઉપર એ લોકોએ આજે બાર નાના નાના તાંબાના ટુકડા એ ભગવાન શંકર ઉપર તમારે ચડાવવા જોઈએ અને પછી એ ટુકડા ચડાવી અને પછી તમારે એને જલની અંદર પ્રવાહિત કરી દેવા જોઈએ, જેનાથી તમારે કર્જની સમસ્યા દૂર થશે, તમને સારો એવો નાણાકીય લાભ મળશે અને આખું વર્ષ તમને સારામાં સારો લાભ મળી શકશે. ભગવાન શંકર ઉપર જ્યારે તમે આ ટુકડા ચડાવો ત્યારે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મવંદને આ મંત્રનો જપ કરજો. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના અક્ષર છે હ ને ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર, આવા કર્ક રાશિના જાતકો માટે આર્થિક સુખાકારી ઉત્તમ મળતી જણાય. દરેક પ્રકારના લાભ મેળવી શકશો અને નાણાકીય સમસ્યાનું સમાધાન પણ મળતું જણાય. ને સિંહ રાશિવાળા જાતકો કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય, આવા સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર નાના નાના રોકાણ માટે ઉત્તમ સમય બની રહ્યો છે. સિંહ રાશિવાળા જાતકોએ ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારા માટે હિતાવહ છે. દરેક પ્રકારના લાભ મેળવવા માટે આજનો સમય ઉત્તમ બની રહ્યો છે અને આજના દિવસની અંદર ધીરજથી તમારા કાર્યની શરૂઆત કરવી, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. હવે વાત કરીશું આપણે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પ ઠ અને હણ, જેનો સ્વામી છે બુધ, આવા કન્યા રાશિના જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજનો સમય ઉત્તમ નથી. આજના દિવસની અંદર મિત્રોનો સહયોગ મળતો જણાય અને સહયોગ દ્વારા તમે સારો લાભ મેળવી શકો. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળતું જણાશે. જિંદગીની અંદર મહેનત વધારે કરવી અને ભગવાન કૃષ્ણની એક સૂક્તિને તમારે યાદ રાખીને આજના દિવસની શરૂઆત કરવી કે કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન, કર્મ કરે જાઓ ફળની આશા ન રાખો. એ સૂક્તિથી આગળ વધશો તો મન તમારું ચિંતિત નહીં રહે અને દુઃખી નહીં થાય. માટે આજના દિવસમાં મહેનત કરો, ફળની આશા ન રાખો, તમારા માટે દિવસ ઉત્તમ રહેશે. જય ગણેશ. સાથે જ પોતાનો સવાલ લઈને એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વડોદરાથી આ કોલર મિત્ર છે, નામ છે હસમુખભાઈ. હસમુખભાઈ, આપની વિગતો અને આપનો સવાલ જણાવશો. હેલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ હસમુખભાઈ. ગીતાબેન નો પ્રશ્ન છે. હાજી. એમની જન્મ તારીખ છે 8/4/1956, રાત્રે 9:04 બોરસદ. 8/4/1956 રાત્રે 9:04 બોરસદ. બોરસદ, હા. ઓકે, શું પ્રશ્ન હતો?
હવે એનું આરોગ્ય બરાબર રહેતું નથી, બીપી ની પ્રોબ્લેમ છે, શરીરનો દુખાવો બહુ છે. આરોગ્ય અને આયુષ્યની બાબતમાં કેવું રહેશે, ક્યારે આ ફેર પડશે, શું ઉપાય કરવા? જો કોઈ પણ વ્યક્તિને જયારે આરોગ્યને લગતી સમસ્યા હોય તો હંમેશા માટે સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો જવાબદાર રહેતા હોય. અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ ગ્રહો હોય છે. જેવી રીતે કોઈને ડાયાબિટીસ ની સમસ્યા હોય તો એમાં શુક્ર જોવો અત્યંત જરૂરી હોય. હવે આમના જન્માક્ષર ની અંદર શનિ રાહુ નો શ્રાપિત દોષ ધનસ્થાન ની અંદર બની રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉચ્ચ નો ગુરુ અને ગુરુ મંગળ ની બંને દ્રષ્ટિ બની રહી છે અને સૂર્ય અને બુધ એટલે કે બુધાદિત્ય યોગ છે. શુક્ર અને કેતુ સાથે છે આઠમા સ્થાન ની અંદર. આરોગ્યની સમસ્યા ઘણા સમયથી આમને ચાલી આવી રહી છે. અત્યારે મહાદશામાં પણ આમને શુક્રની મહાદશા ચાલી રહી છે. એટલે કે 2009 થી તો ઓલરેડી આ પીડાતા આવે જ છે. 2007 ની અંદર જયારે સૂર્ય મહારાજ શનિ મહારાજ પોતે સિંહ રાશિની અંદર હતા ત્યારથી પ્રોબ્લેમનો દોર અત્યંત આમને ચાલુ થયો અને ત્યારથી આ પ્રોબ્લેમ્સો ચાલુ ને ચાલુ જ છે. હવે આગામી સમયની અંદર આરોગ્યની સુખાકારી એમને સારી પ્રાપ્ત થાય એટલે કર્મ પીડા માટે હંમેશાને માટે ભગવાન શિવની ઉપાસના કરવી ઉત્તમ રહે. ગ્રહોની અંદર જોવા જઈએ તો શનિ રાહુનો શ્રાપિત દોષ છે, નાગદોષ બની રહ્યો છે, એ માટે એમની પૂજા કરાવવી પણ ઉત્તમ રહેશે. અને હંમેશાને માટે ગુલાબ જલથી સ્નાન કરવાનું કહો, એનાથી થોડુંક એના આરોગ્યની અંદર આયુષ્યની અંદર સારો લાભ મળશે. પાણીજન્ય રોગોનું પ્રમાણ દૂર કરવા માટે થઈ અને પોતાના ગોળાની અંદર એટલે કે માટલાની અંદર એક ચાંદીનો સિક્કો પધરાવવાનો, એનાથી પણ એમને સારો લાભ મળશે અને આરોગ્યની સુખાકારી સારી મળતી જણાશે. જય ગણેશ. તો મુકુંદભાઈ, એક નાનકડો વિરામ લેવાનો સમય થાય તે પહેલા અન્ય 6 રાશિના જાતકોને પણ જણાવી દઈએ કે તેમનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી તુલાથી લઈને મીન રાશિ સુધીના જાતકોને ગ્રહો કઈ રીતે અસર કરશે. તો તુલા રાશિના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર. આવા તુલા રાશિના જાતકો માટે કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. લેવડ અને દેવળ આ બંનેની અંદર તમારે કાળજી રાખવી આજે જરૂરી રહેશે. માન સન્માનની અંદર વધારો મળતો જણાય. આજના દિવસની અંદર કરેલી મહેનતનું ફળ તમને મળતું જણાશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના અક્ષર છે નામે યજ અને સ્વામી બને છે મંગળ. આવા વૃશ્ચિક રાશિના જાતકોને શેર બજારની અંદર સારો લાભ મળી શકે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે આ વ્યવસાય વર્ગને નૂતન કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ખાસ કરીને આજના દિવસની અંદર યાત્રા પ્રવાસના ઉત્તમ યોગો છે. શનિની પનોતી ચાલી રહી છે, અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, માટે વાહન ચલાવવામાં તકેદારી રાખવી તમારા માટે ઉત્તમ છે. ને હવે વાત કરીએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા ધનરાશિના જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નૂતન તકો તમને પ્રાપ્ત થઈ શકે. ખાસ કરીને સમય તમને અનુકૂળ રહેતો જણાશે અને સમય તમને અનુકૂળ હોવાના લીધે કરેલા કાર્ય તમારા માટે સિદ્ધ થવા જણાય. ખાસ કરીને તમારા કાર્યની કદર પણ થતી જણાય. પરંતુ શનિની પનોતી છે એટલે સંઘર્ષ તો કરવો જ પડશે અને એટલા માટે શનિ પૂજા તમારા માટે ઉત્તમ છે. ને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ. આવા મકર રાશિના જાતકો માટે આજે જીવન સાથીની તબિયત અંગે કાળજી રાખવી અત્યંત જરૂરી છે અને ખાસ કરીને તમારા જીવન સાથીની ભાવનાને સમજશો, એની ભાવનાની કદર કરશો તો તમારું દાંપત્ય જીવન મધુર રહેશે. રવિવારનો દિવસ છે, ફરવાનો દિવસ છે. જીવન સાથી સાથે ક્યાંક બહાર ફરવાનું આયોજન કરો, મંદિરે દર્શન કરવાનું આયોજન કરો, સારો લાભ મળી શકે. અવરોધ રહેવા છતાં પણ આજનો દિવસ તમારા માટે સફળતા માટે ઉત્તમ ગણવામાં આવી રહ્યો છે. આજે પરિવાર સાથે ક્યાંક માંગલિક પ્રસંગની અંદર જવાનું આયોજન પણ થઈ શકે. ને હવે વાત કરીએ આપણે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ. આવા કુંભ રાશિના જાતકો માટે પોતાના મનની વાત તમારે ગુપ્ત રાખવી જરૂરી છે. આમ પણ અન્ય તમે કરેલી વાતો બીજા વ્યક્તિ દ્વારા ક્યાંક ને ક્યાંક તમને નુકસાન પહોંચાડી શકે છે. માટે આજના દિવસની અંદર દાંપત્ય જીવનનું સુખ પણ તમારે આ સારામાં સારું રહેશે ને કોઈ ઉપર વિશ્વાસ ન મૂકવો તમારા માટે હિતાવહ છે. ને હવે વાત કરીએ આકાશ મંડળની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની. મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા મીન રાશિના જાતકો માટે કામનો બોજો વધતો જણાશે. ક્યાંક ને ક્યાંક તમારા ભાગીદારી વાળા કામકાજની અંદર સાવચેતી રાખીને કામ કરવું જરૂરી છે. તમારા ભાગીદારી વર્ગ દ્વારા ક્યાંક ને ક્યાંક તમારે ધોકાદારી ન થઈ શકે તેનું ધ્યાન રાખવું આવશ્યક રહેશે અને ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી. અકારણ ગુસ્સાનું પ્રમાણ રહેતું જણાય. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે કયું એવું વૃક્ષ વાવવાથી તમને ધનની વૃદ્ધિ થતી જણાય. તો ખાસ કરીને જોવા જઈએ તો પીળા કલરના જેને આપણે ગલગોટા કહીએ છીએ,
એ ખાસ કરીને એનું જો તમે ફૂલ વાવો તો એ ફૂલ વાવવાથી અને એ પણ તમે ઉત્તર અથવા પૂર્વ દિશાની અંદર તમે વાવો તો ગુરુનો પ્રભાવ વધતો જણાશે અને ભગવાન વિષ્ણુનો તમારા ઘરની અંદર વાસ થશે અને એના લીધે તમને નાણાકીય સમસ્યા તમારી દૂર થતી જણાશે. એ વૃક્ષ વાવવાથી અને એ વૃક્ષનું જતન કરવાથી ને એ ફૂલ તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી તમારા ઘરમાં આર્થિક વૃદ્ધિનું પ્રમાણ પણ રહેતું જણાશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે.